નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓગસ્ટ માસની મૂલ્યાંકન કસોટી ધોરણ આઠ વિષય વિજ્ઞાન પ્રશ્ન એક કેટલા ગુણધર્મો આપ્યા છે અને એમના આધારે તમારે રેસાના નામ લખવાના છે પહેલો મજબૂત સ્થિતિ સ્થાપક અને હળવા હોય છે ચમકદાર અને સરળતાથી ધોઈ શકાય તેવા હોવાથી કાપડ બનાવવામાં ઉપયોગી છે આવો ગુણધર્મ આપ્યો છે તો એ નાયલોન રેસા છે બીજું લાકડાના માવામાંથી બનાવવામાં આવે છે અને કપાસ સાથે વણી ચાદર અને ઊન સાથે વણી ચટાઈ બનાવવામાં આવે છે રેઉનના રેસા આ રેસામાંથી બનતું કાપડ સહેલાઈથી ચોળાઈ જતું નથી તે કડક રહે છે અને ધોવામાં સરળ રહે છે પહેરવાના કપડાં બનાવવામાં ઉપયોગી પોલિએસ્ટર કેરિલિન શિયાળામાં પહેરવામાં આવતા સ્વેટર બનાવવામાં ઉપયોગી છે કુદરતી રેસા ઊન કરતાં સસ્તું છે એક્રેલિક પાંચમું તેના ખૂબ જ પાતળા રેસા બનાવી શકાય છે અને તેને અન્ય કોઈપણ તાતણાની માફક વણી શકાય છે ટેરેલીન પોલિએસ્ટર ત્યારબાદ પ્રશ્ન બે જોઈશું મિત્રો વિડીયો લાંબો ન બની જાય એટલા માટે હું અહીંયા ટૂંકમાં વાત કરીશ આપ સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા વિડીયો અટકાવીને વાંચી શકો છો જોઈ શકો છો ઘરે પચાસ કિલો ઘઉં લાવવામાં આવેલ છે આ ઘઉંને સાચવવા માટે તમે શું કરશો તપાવીશું ભેજ દૂર કરીશું ધાતુના પીપળામાં જે સંગ્રહ કરવા માટે આપણે જે કાંઈ કીટકો દ્વારા નુકસાન ન થાય એટલા માટે ગોળી કે લીમડાના સૂકા પાન કે આવું આપણે નાખીએ છીએ તમે ખાસ તમારા મમ્મી પપ્પાની મદદ પણ લઈ શકો છો અને સમજી શકો છો પ્રશ્ન બે છે તમારા ઘરમાં ધાતુ પદાર્થ અને અધાતુનો ઉપયોગ કયા અને કેમ થાય તે બરાબર તો ધાતુ અને અધાતુ તો રાંધવાના વાસણ તરીકે ધાતુ ઉષ્માની સુવાહક છે અને અધાતુમાં અધાતુનો ઉપયોગ વાસણના હાથા અને સ્વિચ બોર્ડમાં થાય કારણ કે અધાતુ ઉષ્મા અને વિદ્યુતની અવાક છે તમે ઘરે જે સ્વિચ બોર્ડ હોય એમાં જોજો એ અધાતુ છે અને ધાતુ એટલે કે રાંધવાના વાસણ તરીકે ઉપયોગ થતો હોય કારણ કે સુવાહક છે જેથી ઝડપથી ગરમ થઈ જતું હોય ખેતરમાં બીજની વાવણી કરવાની છે તો તમે તે માટે કયું ખેત ઓજાર પસંદ કરશો તો મિત્રો એ વાવણીઓ આવશે ત્યારબાદ પ્રશ્ન ત્રણમાં લણણીની પ્રક્રિયા સમજાવવાની છે પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયા એટલે લણણી અથવા કાપણી પણ કહી શકતા હોય છે એક અગત્યનું કામ છે મિત્રો આ લણણી દરમિયાન છોડને જમીનમાંથી નજીકના અંતરેથી કાપી લેવામાં અથવા તો છોડને ખેંચીને ઉખાડી લેવામાં આવે છે એટલે કે પાક તૈયાર તૈયાર થઈ જાય ત્યારની આ પ્રોસેસ છે જેને દાંતડાની મદદથી આપણે લણણી કરી શકતા હોય કાપી શકાય હવે તો મિત્રો ટેકનોલોજીનો જમાનો છે તો હાર્વેસ્ટરનો પણ ઉપયોગ કરી શકીએ છીએ સલ્ફર ડાયોક્સાઇડની વાત છે સલ્ફર ડાયોક્સાઇડમાં પાણી ઉમેરી તેમાં ભૂરું લિટમસ પેપર નાખતા તે કેમ લાલ થઈ જાય છે તો અહીંયા સલ્ફર ડાયોક્સાઇડ તમારી સામે એસઓ પ્રક્રિયા આપેલી છે રાસાયણિક પ્રક્રિયા પાણી ઉમેરું એચ ટુ ઓ એટલે સલ્ફ્યુરસ એસિડ થઈ જતો હોય છે તો આ એસિડ બનતું હોવાથી ભૂરું લિટમસ પેત્ર લાલ થઈ જતું હોય છે ત્રીજું છે કસનાળીમાં મંદ સલ્ફરિક એસિડ લઈ તેમાં મેગ્નેશિયમ ધાતુના થોડા ટુકડા નાખી કસનળીના મોને સળગતી મીણબત્તી નજીક લઈ જતાં કેમ ધડાકો થાય છે તો મિત્રો કોઈ પણ ધાતુને તમે એસિડ સાથે પ્રક્રિયા કરો એટલે હાઇડ્રોજન વાયુ એની કે એચ ટુ ઉત્પન્ન થતો હોય છે અને એચ ટુને કારણે દિવાસળીની નજીક લઈ જાઓ તો એ ધડાકા સાથે અવાજ આવે મીન્સ કે થતો હોય અને સળગી ઉઠતો હોય છે આ એની પ્રક્રિયા છે એમજી મેગ્નેશિયમ વાત કરીને આપણે ધાતુને કોઈપણ એસિડ સાથે તો મંદ સલ્ફ્યુરિક એસિડ લીધો છે અહીંયા તો મેગ્નેશિયમ સલ્ફાઈડ બનતો હોય છે એમજી એસઓફોર અને હાઇડ્રોજન વાયુ છૂટો પડતો હોય છે અને પછી તમે દિવાશાલી રાખતા હોય તો આ રીતે તડાકા સાથે સળગી જતું હોય પ્રશ્ન ચાર એક બીકરમાં કોપર સલ્ફેટનું દ્રાવણ લઈ તેમાં લોખંડની ખીલી નાખી થોડા સમય પછી બીકરમાં દ્રાવણનો રંગ કેમ બદલાયેલો જોવા મળે છે તો મિત્રો કોપર સલ્ફેટ ને લોખંડની ખીલી એટલે આયર્ન એફ ઇ પ્લસ સીયુએસઓફોર કોપર સલ્ફેટ એટલે આયર્ન સલ્ફેટ બની જતું હોય છે એફીએસઓફર ને કોપર છે સીયુ એ છૂટું પડતું હોય છે તો લોખંડની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં તમે ડૂબાડો મિત્રો તો અહીંયા આપણને વાત કરીએ કે દ્રાવણનો રંગ છે એ લીલો કેમ થઈ જતો હોય છે ક્વેશ્ચન્સ ચાર જુઓ કારણ છે શિશુઓને બાળકોને રસી કેમ મૂકવામાં આવે છે મિત્રો નાના બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે એટલે રોગ સામે રક્ષણ મેળવવા માટે આ પ્રકારની રસી કોલેરા ટીબી શીતળા કમળો જેવી રસી મૂકવાની હોય છે કેટલીક બીમારીઓ થઈ ગયા બાદ તેને દવાથી મટાડી શકાતી નથી માટે તેની રસી બાળપણમાં જ આપવામાં આવે છે રસી આપ્યા બાદ ભવિષ્યમાં પણ રોગોથી રક્ષણ મળે છે અને આ રીતે આપણે પોલિયો જેવી પણ ગંભીર બીમારીમાંથી બચી શકાય છે મેલેરિયાથી બચવા આપણી આસપાસ લાંબો સમય એક જ સ્થાન પર પાણીને એકત્ર થવા દેવું જોઈએ નહીં શા માટે તો મિત્રો મેલેરિયા એક મચ્છરથી ફેલાતો રોગ છે આપણી આસપાસ બંધ જે કાંઈ પાણી રહેતું હોય બંધિયાર વિસ્તાર અને એમાં પાણી હોય ખાડા ખાબોચિયા તો એની અંદર આ મચ્છરની ઉત્પત્તિ એટલે કે તે પાણીમાં ઈંડા મૂકે છે એમાંથી મચ્છર ઉત્પન્ન થાય છે અને વધુમાં વધુ જે ફેલાવો મચ્છરનો થતો હોય છે તો આ આપણે અટકાવવું પડે છે કારણ કે મેલેરિયા એ એનોફેલિસ માદા મચ્છર જેને કહી શકાય એના કારણે ફેલાતો રોગ છે પાણીની અછતવાળા વિસ્તારમાં ટપક પદ્ધતિ વરદાન રોગ તો કારણ એવું છે મિત્રો હું સમજાવું છું તમે અહીંયા વાંચી શકો છો કે જવાબ કેમ લખવાનો છે પાણીની અછત એટલે કે પાણી ખૂબ જ ઓછું હોય અને એવા વિસ્તારમાં ટપક પદ્ધતિ આપ જાણો કે પાણીનો બગાડ ખૂબ જ ઓછો થાય છે ટપક સિંચાઈ પદ્ધતિ કારણ કે ટીપે ટીપે પાણી પડતું હોય છે તો ટપક પદ્ધતિમાં એક ઊંચી ટાંકીમાં ભરેલું પાણી દબાણ આપીને પાઇપ દ્વારા ખેતરમાં લાવવામાં આવે છે થોડા થોડા અંતરે ડ્રોપર એટલે કે કાણા લગાવેલા હોય છે અને સોરી એમાંથી કાણાં પાડવામાં હોય છે ડ્રોપરમાં અને પાણી બહાર જવા દે છે આ ડ્રોપરને છોડના મૂળ પાસે ગોઠવવામાં આવે છે અને મૂળ પાસે ટીપે ટીપે પાણી પડે છે એટલે પાણી જરૂરિયાત પ્રમાણે જે તે છોડને પાણી મળે અને બગાડ ખૂબ ઓછો થાય છે એટલે આ પદ્ધતિ છે એ પાણીની અછતવાળા પ્રદેશમાં છે આશીર્વાદરૂપ સાબિત થાય છે ત્યારબાદ આપણે ક્વેશ્ચન પાંચની વાત કરીએ તો તમારા ઘરમાં ખોરાકનો લાંબો સંગ્રહ કરવા કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવેલ છે તેની તપાસ હાથ ધરી નોંધ તૈયાર કરવાની છે તો અહીંયા સરસ મજાની વાત કરેલી છે ખોરાકનો લાંબો સંગ્રહ કરવા માટે રાસાયણિક પદ્ધતિથી કરી શકાય મીઠા દ્વારા ખાંડની મદદથી પણ જાળવણી કરી શકે તેલ દ્વારા જાળવણી કરી શકે ગરમી અને ઠંડીની સારવાર કરી શકતા હોઈએ છે રાસાયણિક પદ્ધતિમાં આપણે ફળોના રસને બગડતો અટકાવવા લાંબા સમય સુધી સાચવવા માટે તેમજ સોડિયમ બેન્જોઈટ અને સોડિયમ મેટાબાય સલ્ફાઈડ ઉમેર્યા હોય મીઠા દ્વારા આપણે આમળા આંબલીને લાંબા સમય સુધી જાળવી તમને ઘરે અથાણું કે એમાં જોશો તો ખ્યાલ હશે ખાંડની મદદની જાળવણીમાં તો ફળોના રસ તથા મીઠાઈની જાળવણી માટે આપણે ખાંડની ચાસણી વડે એમને બચાવી શકીએ છીએ તેલ દ્વારા જાળવણી આપણે અથાણાને બગડતા અટકાવવા માટે તેલ દ્વારા ગરમી અને ઠંડીની સારવાર તો દૂધને બગડતું અટકાવવા માટે ઠંડી જગ્યા ફ્રીઝમાં આપણે મૂકીએ છીએ ફ્રીજમાં ઠંડી હોવાથી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ પણ અટકી જતી હોય છે બ્રેડમાં કે ફળમાં હાનિકારક સૂક્ષ્મજીવો ઉત્પન્ન થયા છે તે તમે કેવી રીતે નક્કી કરશો બ્રેડ પર સફેદ રાખોડી ધબ્બા જોવા મળે તો તેમાં ફૂગ જેવા સૂક્ષ્મજીવો હાજર હશે અને તેને બિલોરી કાચની મદદથી જુઓ તો કાળી ગોળાકાર અથવા તાતના જેવી રચના જોવા મળતી હોય છે ચોમાસામાં ખાસ આ પ્રકારનું જોવા મળતું હોય ફળો તથા અન્ય ખોરાકમાં ખરાબ વાસ આવવા લાગે સ્વાદ ખરાબ થઈ જાય અથવા રંગ પરિવર્તન થઈ ગયું હોય તેમાં આપણે સૂક્ષ્મજીવો હાજર છે એવું કહી શકતા હોય છે આશા રાખીશ મિત્રો કે તમને આજના આ વિડીયોની અંદર ખ્યાલ આવી ગયો